હેલો ફ્રેન્ડ્સ જય ગિરનારી ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ એક્સેપ્શન હેન્ડલિંગ ઇન પાયથોન એઝ યુ નો વી હેવ ડિસ્કસડ ધીસ ટોપિક્સ ઇન સી પ્લસ પ્લસ ઓલ્સો ઇન જાવા ઓલ્સો એન્ડ નાવ વી આર ગોઇંગ ટુ સ્ટડી ધીસ ટોપિક ઇન પાયથોન હવે એક્સેપ્શન જાણતા પહેલાં આપણે ખ્યાલ હોય છે કે આપણે બે પ્રકારની એરર આવે એક છે કમ્પાઇલ ટાઈમ એરર અને એક છે રન ટાઈમ એરર કમ્પાઇલ ટાઈમ એરર એટલે શું કે જ્યારે તમે પ્રોગ્રામને કમ્પાઇલ કરો ત્યારે આઉટપુટ આવ્યા પહેલાં તમને જે સેમિકોલનની હોય અથવા બ્રેકેટ્સની હોય અથવા કોઈપણ પ્રકારની એવી નોર્મલ એરર હોય જે સિન્ટેક્સ એરર કહેવાય એ તમારી કમ્પાઇલ ટાઈમ કહેવાય અને બીજી હોય છે જે રન ટાઈમ એરર રન ટાઈમ એરર એટલે કે જ્યારે તમે પ્રોગ્રામને રન કરો ને ત્યારે એક્સેપ્શન જનરેટ થાય એટલે કમ્પાઇલ ટાઈમ તમારો પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ જશે બટ રન ટાઈમ જ્યારે તમે કોઈ વેલ્યુ રોંગ આપો છો અથવા તો એક્સવાઇઝ એડ નંબર ડિવાઈડ બાય ઝીરો છે આવી રીતે તમારે જે એરર આવે છે એને એક્સેપ્શન કહેવાય કે જે રન ટાઈમ થાય છે હવે જો રન ટાઈમ એક્સેપ્શન જનરેટ થાય પ્રોગ્રામને રન કરો ત્યારે ત્યારે પ્રોગ્રામનો આઉટપુટ નોર્મલ આવે છે એટલે કે તમારો પ્રોગ્રામ અબનોર્મલી સ્ટોપ થઈ જાય છે પણ પાઇથોનની અંદર અને દરેક ઓબ્જેક્ટોરિયન પ્રોગ્રામની અંદર તમે આવી રન ટાઈમ એક્સેપ્શનને હેન્ડલ કરી શકો છો દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં સિન્ટેક્સ અલગ અલગ હોય છે એવી જ રીતે પાઇથોનમાં પણ સિન્ટેક્સ અલગ છે સો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાઇથોનમાં એક્સેપ્શન હેન્ડલિંગ કરવા માટે ત્રણ કીવર્ડ છે ટ્રાય એક્સેપ્ટ અને ફાઇનલી જે આપણે સી પ્લસ પ્લસમાં યાદ હોય તો ટ્રાય કેચ અને ફાઇનલી હતું બરાબર છે તો એવી જ રીતે પાઇથોનમાં છે ટ્રાય એક્સેપ્ટ અને ફાઇનલી સો સૌથી પહેલાં ટ્રાય બ્લોક લેટ્સ યુ ટેસ્ટ અ બ્લોક ઓફ કોડ ફોર એરર એટલે કે જે લાઇન ઓફ કોડમાં એરર ઉત્પન્ન થવાની શક્યતા થઈ શકે છે એવા કોઈ કોડ હોય તો એને તમારે ડ્રાય બ્લોકમાં લખવાના પછી ધ એક્સેપ્ટ બ્લોક લેટ્સ યુ હેન્ડલ ધ એરર તમે જે કેચ લખતા જેની અંદર ઓલરેડી તમારે એક્સેપ્શન જનરેટ થાય અને જેને તમે ત્યાં હેન્ડલ કરતા એ કેચ બ્લોકની જગ્યાએ પાયથોનમાં આવી જાય છે એક્સેપ્ટ સ્ટેટમેન્ટ એક્સેપ્ટ પછી તમે એક્સેપ્શનનું નામ પણ લખી શકો અથવા એકસાથે બધી એક્સેપ્શન કેચ કરી શકો ત્યાર પછી છે ફાઇનલી બ્લોક એ કમ્પલસરી એક્ઝિક્યુટ થાય જ છે જેવા જે સ્ટેટમેન્ટ તમારે કમ્પલસરી એક્ઝિક્યુટ કરવા હોય એને તમારે ફાઇનલી બ્લોકમાં લખવાના હોય છે બરાબર છે બીજું તમે જોઈ શકો છો વેન એન્ડ અકર્સ ઓર એક્સેપ્શન એઝ વી કોલ ઇટ પાયથોન વિલ નોર્મલી સ્ટોપ એન્ડ જનરેટ ધ એરર મેસેજ જ્યારે પણ કોઈ રન ટાઈમ એરર બંધ ઉત્પન્ન થશે ત્યારે પાયથોન શું કરશે તો કે તમારા નોર્મલી જે એક્ઝિક્યુશન હશે એને સ્ટોપ કરી દેશે અને એરર મેસેજ જનરેટ કરશે તો ચાલો એનું એક્ઝામ્પલ જોઈએ એક આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટ્રાય પ્રિન્ટ એક્સ એક્સેપ્ટ પ્રિન્ટ એન્ડ એક્સેપ્શન ઓકર્ડ હવે તમે જોવો છો તમે પ્રિન્ટ સ્ટેટમેન્ટ ટ્રાયની અંદર લખેલું છે હવે પ્રિન્ટ એક્સ તમે એક્સ નામનો વેરિએબલ પ્રિન્ટ કરાવો છો તો હવે આ સ્ટેટમેન્ટ એ એક્સેપ્શન જનરેટ કરશે શું કામ એ કારણ કે એક્સ નામનો વેરિયેબલ તમે ડિક્લેર કરેલો નથી અને તમે એમાં કોઈ પણ વેલ્યુ આપેલી નથી એક્સ નામના વેરિયેબલમાં કંઈક વેલ્યુ તો આવી જ ને તો પ્રિન્ટ થાય ઓકે તો આ એક્સેપ્શન જનરેટ કરશે અને આ તમને નીચે મેસેજ આપશે એન એક્સેપ્શન ઓકર્ડ એટલે ટ્રાયની અંદર સ્ટેટમેન્ટ લખ્યું પ્રિન્ટ એક્સ અને એક્સેપ્ટની અંદર પ્રિન્ટ એન એક્સેપ્શન અકર્ડ ત્યાર પછી નીચે પણ તમને આપેલું છે ખાલી તમે પ્રિન્ટ ટેક્સ લખો તો પણ એક્સેપ્શન જનરેટ કરે જો તમે હેન્ડલ કરો તો પાઇથોનની અંદર તમે એને પ્રોપર મેસેજ દ્વારા આઉટપુટ આપી શકો છો અધરવાઇઝ એ પોતાની સિસ્ટમની એરર જનરેટ કરશે ત્યાર પછી છે મેની એક્સેપ્શન હવે જેવી રીતે સી પ્લસ પ્લસને જવામાં એક કરતાં વધારે એક્સેપ્શન આવતી તો પણ તમે હેન્ડલ કરી શકતા એવી જ રીતે પાઇથોનમાં પણ તમે એક કરતાં વધારે એક્સેપ્શન જનરેટ થાય તો તમે એને હેન્ડલ કરી શકો છો બરોબર છે એનું એક્ઝામ્પલ તમે જો ટ્રાય પ્રિન્ટ એક્સ પછી એક્સેપ્ટ નેમ એરર એટલે એ પાઇથોનની અંદર જે એક્સેપ્શનનું લિસ્ટ આવે ને એમાંની એક એક્સેપ્શનનું નામ છે નેમ એરર નંબર ફોર્મેટ એક્સેપ્શન હોય ડિવાઇડ બાય ઝીરો એક્સેપ્શન હોય સ્ટ્રિંગ નોટ ફાઉન્ડ હોય ફાઇલ નોટ ફાઉન્ડ હોય આવા બધા એક્સેપ્શન ક્લાસ તમને તૈયાર આવે એમાંનો એક એક્સેપ્શન ક્લાસ છે નેમ એરર તમે જોઈ શકો છો પહેલાં તમે લખ્યું છે એક્સેપ્ટ નેમ એરર પ્રિન્ટ વેરિએબલ એક્સ ઇઝ નોટ ડિફાઈન અને પછી તમે લખ્યું છે એક્સેપ્ટ કોલન પ્રિન્ટ સમથિંગ એલ્સ વેન્ટ રોમ હવે આનો ફાયદો શું થાય કે જો નેમ એરર નામની સ્પેસિફિક એક્સેપ્શન જનરેટ થશે તો પેલું એક્સેપ્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે અને નીચે જે તમે એક્સેપ લખ્યું છે એ કોઈપણ પ્રકારની જેટલા પ્રકારની એક્સેપ્શન પાઇથોનમાં જનરેટ થાય તમે ખાલી એક્સેપ લખો ને એટલે કોઈપણ પ્રકારની એક્સેપ એક્સેપ્શન એની અંદર હેન્ડલ થઈ જશે બરોબર છે ફ્રેન્ડ્સ તો આ હતું એક્સેપ્શન હેન્ડલિંગનું બેઝિક બરોબર છે એમાં ચેન્જ એટલો છે કે ટ્રાય કેસ ફાઇનલીની જગ્યાએ ટ્રાય એક્સેપ્ટ અને ફાઇનલી બરાબર છે ટ્રાયની અંદર શું લખવાનું તો કે જે બ્લોક જે બ્લોકની અંદર એક્સેપ્શન જનરેટ થઈ શકે એવા સ્ટેટમેન્ટ એવો કોડ તમારે એની અંદર લખવાનો એક્સેપ્ટની અંદર તો કે તમારે જે એરર મેસેજ આપવો છે જે પ્રિન્ટ કરવો છે કદાચ રન ટાઈમ એરર જનરેટ થાય અને તમારે જે મેસેજ પ્રિન્ટ કરાવવો હોય ને એ તમારે એક્સેપ્ટ બ્લોકની અંદર લખવાનો છે અને ફાઇનલી બ્લોક તમારે કોઈ કોમન મેસેજ આપવો છે તો તમે એનો યુઝ કરી શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો તમને એક્સેપ્શન શું છે પાઇથોનમાં એનો આઈડિયા આવી ગયો છે અને એક્ઝામ્પલ પણ આપણે જોયા થેન્ક યુ વેરી મચ સ્ટે હોમ સ્ટે હેપી એન્જોય લર્નિંગ વિથ કેપી